સલામલેકુમ બાળકો હવે ધોરણ ચારમાં આપણે સદે પોથીમાં પ્રકરણ બે જોવાનું છે બરાબર લાંબુ અને ટૂંકું પ્રશ્ન એક છે સૌથી લાંબુ કયું છે અને નીચે એના નીચે આપેલા ક્રમ ઉપર ગોળ કરો જો આ બધામાં સૌથી લાંબુ કયું દેખાય છે તમને ડ નંબરનું બરાબર તો સૌથી લાંબુ જે ડ નંબરનું છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે બરાબર બાળકો હવે પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો આમાં તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે હવે એ પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે સૌથી નજીક આમાં જોવાનું જો તમને દેખાય છે ડી અને ઈ જો દોરેલું છે બરાબર ડી અને ઈ છે અને એનું માપ લેવાનું આપણે ફૂલપટ્ટીથી એક સેમી બરાબર કયા બે બિંદુઓ એકબીજાથી દૂર છે સૌથી વધારે દૂર જો એફ અને કે દેખાય છે બરાબર તો એનું આપણે માપ લઈશું તો કેટલું આવશે સાત સેમી કેટલું આવશે સાત સેમી એફ અને કે આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે પ્રશ્ન નંબર ત્રણ એ અને બી બિંદુઓ વચ્ચે સૌથી ટૂંકું અંતર કેટલું છે તો કે એ અને બી બરાબર અહીંયા નીચે જોવાનું આપણે નીચે આપેલું છે જો જે ચિત્ર આપ્યું છે એમાંથી તમારે આ રીતે કરવાનું છે બરાબર તો એ અને બી તો અહીં એ થી બી સુધી તમારે માપવાનું છે બિંદુ એક્સથી કયું શહેર સૌથી નજીક છે તો આ ચિત્રમાં જોવાનું એક્સથી કયું શહેર નજીક દેખાય છે તમને ફૂલપટ્ટીથી માપશો તો તમને ખબર પડશે શહેર એ તથા બિંદુ એક્સથી કયું શહેર સૌથી દૂર છે તો કે શહેર ડી હવે આગળ પ્રશ્ન નંબર ચાર માપન ના કયા એકમમાં કરશો તો આપણે જે માપીએ છીએ તે મીટરમાં માપીએ છીએ સેન્ટીમીટરમાં માપીએ છીએ કિલોમીટરમાં માપીએ છીએ એના વિશે કીધું છે બરાબર પેનની લંબાઈ પેન નાની વસ્તુ હોય તે સેમીમાં મપાય બરાબર તો પેનની લંબાઈ આપણે સામા માપીશું સેન્ટીમીટરમાં પછી ઊંચાઈ ઊંચાઈ શામાં મપાય મીટરમાં પછી બાગ બાગની લંબાઈ શામાં મપાય તો કે મીટરમાં આપણે કહેતા આટલા મીટર બાગની લંબાઈ છે એમ પાંચસો રૂપિયાની નોટ નાની વસ્તુ હંમેશા સેન્ટીમીટરમાં અપાય બરાબર સાયકલની લંબાઈ મીટર ગુજરાતથી રાજસ્થાનનું અંતર કોઈપણ બે ગામ વચ્ચેનું અંતર હોય તો આપણે બોલીએ છીએ ને પાદરાથી વડોદરા આટલા કિલોમીટર છે એમ તો સામા સામાપીએ છીએ આપણે કિલોમીટરમાં પછી છે કુતુબ કુતુબમીનારની ઊંચાઈ સામા સામાપાય છે મીટરમાં ઝાડની ઊંચાઈ મીટરમાં ઘરથી બસ સ્ટેન્ડનું અંતર કિલોમીટરમાં અને ક્રિકેટ પીચની લંબાઈ મીટરમાં આપણે એટલું યાદ રાખવાનું કે વિસ્તારમાં થોડી નાની વસ્તુ હોય તો સેમીમાં વપાય એનાથી વધારે મોટી હોય તો મીટરમાં વપાય મપાય અને ગામ કે શહેર કે એનું વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટરમાં વપાય બરાબર પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો મતલબ આ જે ચિત્ર આપ્યું છે તેમાં એનો જે હાથ આપ્યો છે એની લંબાઈ તમારે માપવાની અને એ જે લંબાઈ છે એક હોય તો એનામાં એક ઉમેરીને વધારો કરવાનો એટલે એકને એક બે તો ચિત્ર દોરી અને એનો હાથ એકની જગ્યાએ એક હોય તો બે સેમી કરવાનો હવે આ કપ તમારે માપવાનો જેટલા સેન્ટીમીટરનો કપ હોય એનાથી તમારે એક સેમી નાનો કરવાનો બાજુમાં દોરવાનું ઝાડની લંબાઈ ઝાડુની લંબાઈ અડધી કરો તો આ જે ઝાડું છે એની જે લંબાઈ છે એને બે હોય તો એના અડધા તમારે એક કરવાના પેન્સિલ ત્રણ સેમી નાની કરો તો જેટલા હોય એના એમાંથી ધારો કે ચાર સેમી હોય તો એમાંથી તમારે ત્રણ સેમી નાની કરી દેવાની તો કેટલી થાય એક સેમી બરાબર માથાનો વાળ બે ઘણો મોટો કરો ધારો કે માથાનો વાળ એક સેન્ટીમીટરનો હોય તો એકના ડબલ બે સેન્ટીમીટર એવું અને બે સેન્ટીમીટર હોય તો બેના ડબલ ચાર સેન્ટીમીટર પ્રશ્ન નંબર છ સૂચના મુજબ કરો બાઉન્ડ્રી બાઉન્ડ્રીનું માપન દોરીની મદદથી કરો અને લખો એટલે તમારા ઘરમાં જે પણ દોરી હોય ધારો કે કાપડ સીવવાનો બી દોરો હોય ગમે તે દોરો હોય તો આની ઉપર મૂકી દેવાનો ગોળાકાર જેટલું અને એ રીતે એની ઉપર મૂકી અને એનું માપ લેવાનું અને પછી લખવાનું તો કે કેટલું થાય છે બાર સેમી લીટીનું માપન કરી લંબાઈ લખો અહીંયા તમને અ અને બમાં જે લીટીઓ આપી છે લાઈન દોરેલી એ તમારે માપવાની છે બંને બરાબર પ્રશ્ન નંબર ત્રણ આપેલ મુજબ આપેલ માપ મુજબની લીટીઓ દોરો તો છ પોઈન્ટ ચાર સેમી અને નવ પોઈન્ટ ત્રણ સેમી જેવી તમને ઉપર દોરીને આપીને તમે માપ લીધું અહીંયા એની બાજુમાં તમારે છ પોઈન્ટ ચાર સેમીની અને નવ પોઈન્ટ ત્રણ સેમીની તમારે બાજુમાં ફૂલપટ્ટીની મદદથી લીટીઓ દોરવાની પ્રશ્ન નંબર ચાર પાંચ બાય પાંચ સેમીનો ચોરસ એટલે આડો આપી પાંચ અને ઊભા બી પાંચ ફૂલપટ્ટીમાં પાંચ પાંચ સેમી બંને બાજુ માપ લઈ અને ચોરસ દોરવાનું તમને ખબર છે ને કે ચોરસમાં બધી બાજુનું માપ આમે સરખું જ હોય સામસામે પાંચ સામસામે પાંચ બરાબર અને આ બાજુ છે લંબ ચોરસ તો લંબ ચોરસમાં લંબાઈ વધારે હોય તો પહોળાઈ ઓછી હોય તો તમે જો આડામાં લંબાઈ સાત સેમી લો તો તમારે ઊભામાં પાંચ સેમી એટલે સામસામે સાત આવશે અને સામસામે પાંચ આવશે બરાબર હવે પ્રશ્ન નંબર સાત રૂપાંતર કરો સેમીમાં રૂપાંતર કરો છ મીટર તો એક મીટર બરાબર સો સેમી તો તમારે છને સો વડે ગુણશો તો કેટલા આવશે છસ્સો સેમી એ મીટર હતા તમારે ફેરવવા હોય તો સેમીમાં થઈ જાય પિસ્તાલીસ મીટર તો પિસ્તાલીસો સેમી એક મીટરના સો સેમી છે તમે મીટરને સેમીમાં ફેરવી દો એટલે એને સો વડે ગુણવાના તો તેરના તોતેરસો અને આઠ પોઈન્ટ ચાર છે તો આઠ પોઈન્ટ ચારનું તમે દશાંશનું ટપકું કાઢી નાખો તો નીચે દસ આવે એટલે અહીંયા એક મીંડું ઓછું આઠસો ચાલીસ સેમ થશે કેટલા થશે આઠસો ચાલીસ હવે મીટરમાં રૂપાંતર કરવાનું જો તમારે મીટરમાં રૂપાંતર કરવું હોય તો ડાયરેક્ટ તમને બતાવી દો છું એક મીટરના સો સેમી તો તમારે ઊંધું પદ આવી જાય સો સેમી ઇ બરાબર એક મીટર તો જે નવસો છે ને એની નીચે તમારે સો મૂકવાના ભાગાકારમાં મોજા તારી તો નવસોમાંથી તમે સો નીચે બે મીંડા ઉડાડ દેશો તો કેટલા થઈ જશે સેમીના મીટર નવ મીટર બરાબર પાંચ કિલોમીટર એક કિલોમીટરના એક હજાર મીટર બરાબર તો તમારે કેટલા થશે પાંચ હજાર કેટલા થશે પાંચ હજાર બરાબર પછી અહીં તમારે કેટલા છે છસ્સો સિત્તેર સેમી કેટલા છે તમારે છસ્સો સિત્તેર સેમી છે એની નીચે તમે સો વડે ભાગશો મીટર કરશો તો તમારા કેટલા થઈ જશે છ પોઈન્ટ સાત મીટર કેટલા થઈ જશે છ પોઈન્ટ સાત મીટર બરાબર હવે આગળ બે પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો એક કિલોમીટરના એક હજાર મીટર તો બે પોઈન્ટ પાંચ એટલે નીચે તમે એક દસ દશાંશનું ટપકું મૂકશો એટલે તમારા કેટલા થઈ જશે પચીસો મીટર કેટલા થઈ જશે પચીસો મીટર બરાબર બાળકો હવે જુઓ આ રીતે તમને મેં આપેલું છે જે કીધું છે એક મીટર તો કે સો સેમી તો ત્રણ મીટરના ત્રણસો સેમી પાંચ મીટરના પાંચસો અહીંયા તમારે સેમી છે ચારસો એંસી તો સેમીને મીટરમાં ફેરવો તો ભગાકારમાં જતું રહે બરાબર એક મિનિટું જતું રહે તો ચાર પોઈન્ટ આઠ પાંચ પોઈન્ટ બે જ્યાં પણ તમને દશાંશ ચિહ્ન આપે ધારો કે પાંચ પોઈન્ટ બે છે તો પાંચ પોઈન્ટ બેમાં તમે દશાંશ ચિહ્ન કરી નાખો તો બાવનના છેદમાં દસ લખવાના અને તમને મીટરના સેમી કીધા છે તો તમારે ફરી એને સો વડે ગુણી કાઢવાના એક મીટરના સો સેમી પછી જેટલા મીંડા ઉડે એટલા તમારે ઉડાડ દેવાના છે તો આ રીતે તમારે બધું જ કરવાનું છે બરાબર હવે તમારે પોષ્ટક પ્રમાણે પ્રશ્નના જવાબ આપવાના છે પોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નના જવાબ લખો બરાબર છે તો જુઓ તુલસી ગયા મહિને એની ઊંચાઈ કેટલી હતી પાંચ અને આ મહિને સાત થઈ જુઓ બાજુમાં તો કેટલી વધી તો કે પાંચ હતી અને સાત થઈ એટલે કે બે છે એની વધી દસ હતી લીમડો દસ હતો અને ચૌદ એટલે કે ચાર આંબો બાર હતો અને સોળ એટલે કે ચાર વધ્યું વાસ વીસ હતો અને છત્રીસ તો છત્રીસમાંથી વીસ વાત કરો તો કેટલા આવશે સોળ પછી ગુલાબ એકત્રીસ હતો અને એક જ વધ્યું સેમિંગ બત્રીસ થયા એટલે બરાબર તો આ રીતે નીચે પણ તમારે એના પ્રશ્નના જવાબ આપવાના છે હવે તમારે પુષ્ટક પ્રમાણે આપવાના છે કે કયો છોડ સૌથી વધારે જ વધ્યો છે તો આમાં તમને સૌથી વધારે કોની દેખાય છે તો કે વાસ કેટલી છે તાકે સોળ સેમી વીસ હતી અને છત્રીસ થઈ એટલે સોળ સેમી વધ્યો કહેવાય કયો છોડ સૌથી ઓછો વધ્યો તાકે ગુલાબ એકત્રીસ હતું અને એક જ સેમી વધે છે એટલે કે બત્રીસ થાય છે પછી કે છે આંબા કરતાં વાસ કેટલો વધારે વધ્યો છે તો તમારે આંબા અને વાસ બંનેનું એ કરવાનું અને ધારો કે આંબો છે તો ચાર વધ્યો અને વાસ જે સોળ હતો તો સોળમાંથી ચાર બાદ કરો તો કેટલા થશે બાર તો બાર સેમી વધારે કહેવાય એટલે તફાવત છે લીમડા કરતાં તુલસી તો આ રીતે લીમડાનું માપ જોવાનું અને તુલસીનું માપ જોવાનું ધારો કે લીમડો છે તમારે દસથી ચાર એટલે ચાર વધ્યો તો અને જે તુલસી છે એ તમારે બે વધી હતી એટલે ચારમાંથી બે જાય તો બે બેનો તફાવત આવ્યો તુલસી અને ગુલાબ તો તુલસી પાંચ હતી અને સાત થઈ હતી ગુલાબ એક એટલે બે સેમી વધ્યો તો એમાં આ એક હતો એટલે બેમાંથી એક જાય તો એક થઈ ગયું આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે હવે તમને પ્રશ્ન નંબર નવ અંતર તો તમારે ફૂલપટ્ટીથી જ લેવાનું છે જો ઘરથી મંદિર પાંચ કિલોમીટર છે મંદિરથી બજાર ત્રણ કિલોમીટર છે પછી બજારથી બસ સ્ટેશન આઠ કિલોમીટર છે અને બસ સ્ટેશનથી સાડા છ કિલોમીટર છે તો હવે તમારે ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેવી રીતે લેવાનું તો ઘરથી છેક શાળા સુધી પહેલાં પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને આઠ સોળ સોળ ને છ બાવીસ તો ટોટલ બાવીસ કિલોમીટર થયું તમારે હવે બજારથી સાડા સુધીનું અંતર કેટલું છે તો કે બજાર લેવાનું તો બજારથી સાડા તો બજારથી બસ સ્ટેશનનું આઠ પછી બસ સ્ટેશનથી પેલું સાડા છ એટલે આઠ ને ચૌદ થયા બરાબર પછી છે મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું તો મંદિરથી બસ સ્ટેશન તો મંદિરથી બજારનું ત્રણ અને પેલું આઠ એટલે આઠ ને ત્રણ અગિયાર થયા હવે બાળકો આ પેજ ઉપર એક જ પ્રશ્ન છે તે પણ આપણે લઈ લઈશું ચાર કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો થાય તો મંદિરથી બસ સ્ટેશન આઠ ને ત્રણ અગિયાર થાય અને શાળાનું શાળા શાળા કેટલી છે છ કિલોમીટર બરાબર તો આઠ ને ત્રણ અગિયાર ને છ ચૌદ તે એમાંથી આપણે બાદ કરવાના એક મિનિટ મંદિરથી સાડા સુધીનું કુલ અંતર તો જો મંદિરથી સાડા સુધીનું કુલ અંતર આઠ ને ત્રણ અગિયાર ને છ ચૌદ થશે બરાબર તો બસ સ્ટેશનથી સાડા હવે એમાં બસ સ્ટેશનથી સાડા જે છે પેલા એ એ બાદ કરવાના બસ સ્ટેશનથી સાડા છ કિલોમીટર છે અને પેલું અગિયાર છે બરાબર એટલે ચૌદમાંથી તમારે આઠ ને ત્રણ અગિયાર ને છ ચૌદ ચૌદમાંથી છ એ બાદ કરવાના એ રીતે તમારે અગિયાર કિલોમીટર આવશે હવે આ આટલે સુધી સદેપોથીમાં તમારે પૂરવાનું છે બાળકો અલ્લાહ હાફિઝ